विविध स्थलों पर आजे पण वेक्सिनेशन की कामगीरी की शुरुआत करने की बात करवामां आवी हती। सवारथी ज लोको जे छे वेक्सिन लेवा माटे आवीने बैठा छे। एमने 9:30 थी 10 वाग्यानो समय आपवामां आव्यो हतो, परंतु अत्यारे 11:30 जेवो समय वीतवा होवा छतां पण वेक्सिनेशन जे छे हजी स्थळो सुधी पहोंची नथी। लोको शुं कही रह्या छे एमनी साथे वात करीशुं। तेओ केटला समयथी अहींया राह जोई रह्या छे? सर, वेक्सिन नो आपवानो टाइम 9:30 नो कहेवामां आवेलो हतो, अत्यारे 11:30 वाग्या, शुं कहेशो आप? अत्यार सुधी कई गेम वेक्सिनेशन नो कोई कोई पण गेम मतलब आपने नथी। अत्यारे बोले के गाड़ी आवे, लास्ट नंबर आनो लागशे, आपणे लास्ट सेंटर छे, एटले गाड़ी रवाना थाय तो बधा सेंटर पर मूके। तो आ म्युनिसिपल कोर्पोरेशन नो आ होय के बधी गाड़ी अलग अलग करे, अलग अलग वेक्सिनेशन टाइम पर पहोंचाड़े, ताकि लोगों गेदिंग नहीं थाय। गेदिंग थाय तो सोशल डिस्टेंस कोई मीनिंग नथी। कमिश्नर कहे कि सोशल डिस्टेंस होवु जोईए, सोशल डिस्टेंस कोई मीनिंग छे नथी। કેમ કે વધારે લેટ વેક્સિનેશન થાય તો લોકો જ વધારે આવે એટલે કે ગેધરિંગ નહીં થાય, તો આ અમલમાં આવશે નહીં। કહી શકાય કે લોકો પણ કહી રહ્યા છે કે જે પ્રકારે વેક્સિનેશનની સિસ્ટમ છે, ભલે સોશિયલ ડિસ્ટન્સ અહીંયા દેખાઈ રહ્યું છે, પરંતુ લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય ત્યારે એનું પાલન નથી થતું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થતું, અને તેને લઈને જે છે ખાસ લોકોમાં એક પ્રકારની ચિંતા દેખાઈ રહી છે। અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે એ સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે વેક્સિન લેવા માટે પહોંચ્યા છે, પરંતુ આ વેક્સિન લેવા માટેની જે તૈયારી છે એ તૈયારી જે પ્રકારેની હોવી જોઈએ એ પ્રકારેની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા ગોઠવવામાં ક્યાંક ઊણું ઉતર્યું છે, અને આ તમામ વ્યવસ્થાઓમાં જે છે સુરત મહાનગરપાલિકા પાછળ પડ્યું છે। આજે ડિસ્ટ્રીબ્યુશનની તમામ વ્યવસ્થાઓ જે છે એ ખોરવાઈ ચૂકી છે, અને એ ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા ખોરવાવાને કારણે જે છે એ લોકો ની પરિસ્થિતિ જે છે એ જોવા મળી રહી છે। લોકો જે છે એ અત્યારે લાઈન લગાવીને ઊભા છે, સ્ટાફ અહીંયા પહોંચી ચૂક્યો છે, પરંતુ વેક્સિન જે પહોંચવી જોઈએ એ વેક્સિન અહીંયા પહોંચી નથી। અધિકારીઓ પણ અહીંયા બેઠા છે, એમની સાથે વાત કરીશું। સર, 9:30 થી 10 વાગ્યાનો ટાઈમ આપવામાં આવે છે, વેક્સિનેશન નથી પહોંચી, ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ખોરવાઈ છે, શું કહેશો? એના માટે એવું છે કે અત્યારે કર્મચારી 2 લાખથી ત્યાં ઉમરવાડા હેલ્થ સેન્ટર પર અહીંયાથી જે એમ્પ્લોય બેસેલા છે ત્યાં, એટલે ત્યાંથી એમ કે મને મળે એટલે હું લઈને તાત્કાલિક આવી જાઉં, આપવાની છે તેટલા, એના સિવાય નીચેના નહીં, બધાને અમે ના પાડી છે, હમણાં જે મેનેજમેન્ટ છે તેમને કહી શકાય કે લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ પાસે જે જવાબ હોવો જોઈએ જવાબ નથી। સર, કેટલા વાગ્યાનું વેક્સિનેશનનું કામગીરી હતી ને અત્યારે 11:30 વાગ્યા છતાં હજી વેક્સિનેશન નથી થઈ રહી, શું કહેશો? સર, મેં માર્કેટ કા સિક્યુરિટી અફસર હું, ઓર હમારા કાર્ય છે યહાં વ્યવસ્થા દેના, આ વેક્સિન કી પ્રક્રિયા પૂરા કરને કામે સમસી ગયા હમ અપને તરફ સે 9:30-10 બજે લગભગ ગેટ ખુલવા કે સબકો વ્યવસ્થિત કુર્સી પે બેઠા દિયે હૈ, ઓર લોકોં કો જરા સા લેટ હો રહા હૈ તિસે જરા લોક ચિલ્લા રહે હૈ, લેકિન ફિરહાલ યે લોગ बता रहे हैं एसएमसी वाले कि वैक्सीन जल्द से जल्द पहुंचने की संभावना है। सर, खासकर एक बात कही जा रही है, सूरत महानगर पालिका कमिश्नर बहुत समय टेक्सटाइल मार्केट में राउंड पे आए, उनका कहना है कि ज्यादातर लोगों को जमा नहीं किया जाना चाहिए, ज्यादा भीड़ नहीं होनी चाहिए, लेकिन वैक्सीनेशन और उनकी कामगिरी के कारण ही आज पब्लिक ज्यादा जमा हो रही है, क्या कहेंगे आप? ऐसे भी आप देखिए कि लगभग ये प्रयास मैं किया हूँ सोशल डिस्टेंसिंग, लोग मास्क लगाकर बैठे हैं, वैक्सीन के लिए लोग आए हैं, इसलिए अब लेट हो रहा है, जिसको वजह से आपको जरा भीड़ नजर आ रही है। ચોક્કસ કહી શકાય કે માર્કેટના સત્તાધીશો પણ કહી રહ્યા છે કે જે પ્રકારે માર્કેટની પરિસ્થિતિ છે, લોકો ભેગા થઈ રહ્યા છે, અને હવે વેક્સિનેશનની ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા જ્યારે ખોરવાઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ને માત્ર એમ કહી રહ્યા છે કે વેક્સિનેશન લેવા માટે ગયા છે, હજી સુધી આવી નથી, આવશે તેવી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે। આનંદ પટણી, વીટીવી ન્યૂઝ, સુરત।